શંખ, નગારા, ઢોલ અને ઘણા બધા વાજા વાગવા લાગ્યા તથા મંગળ કળશ અને શુભ સુકનની વસ્તુઓ દહીં દુર્વા આદિ તૈયાર કરાઈ. સુંદર સૌભાગ્યવતી સ્ત્રીઓ ગીત ગાઈ રહી છે અને પવિત્ર બ્રાહ્મણ વેદધ્વનિ કરી રહ્યા છે. બધા લોકો આ રીતે આદરપૂર્વક જાનને લેવા ચાલ્યા અને જ્યાં જનૈયાઓનો જાનીવાસો હતો ત્યાં ગયા. અવધપતિ દશરથજીનો સમાજ જોઈને તેમને દેવરાજ ઇન્દ્ર પણ ઘણા તુચ્છ લાગવા માંડ્યા. તેમણે જઈને વિનંતી કરી, સમય થઈ ગયો, હવે પધારો. આ સાંભળતા જ નગારા વાગી ઉઠ્યા. ગુરુ વશિષ્ઠજીને પૂછીને અને કુળના રીતિરિવાજ બતાવીને રાજા દશરથજી મુનિઓ અને સાધુઓના સંવર્ણને સાથે લઈને ચાલ્યા. અવધ નરેશ દશરથજીનું ભાગ્ય અને વૈભવ જોઈને અને પોતાનો જન્મ વ્યર્થ સમજીને બ્રહ્માજી આદિ દેવતા હજારો મુખોથી તેમની પ્રશંસા કરવા લાગ્યા. દેવગણ સુંદર મંગળનો અવસર જાણીને નગારા વગાડી વગાડીને ફૂલ વરસાવે છે. શિવજી, બ્રહ્માજી આદિ દેવૃંદ જૂથ બનાવી બનાવીને વિમાનો પર જઈ ચડ્યા અને પ્રેમથી પુલકિતને તથા હૃદયમાં ઉત્સાહ ભરીને શ્રી રામચંદ્રજીનો વિવાહ જોવા ચાલ્યા. જનકપુરને જોઈને દેવો એટલા અનુરક્ત થઈ ગયા કે તે બધાને પોતપોતાના લોક ઘણા તુચ્છ લાગવા લાગ્યા. વિચિત્ર મંડપને તથા અનેક પ્રકારની સઘળી અલૌકિક રચનાઓને તે ચકિત થઈને જોઈ રહ્યા છે. નગરના સ્ત્રી પુરુષ રૂપના ભંડાર સુઘડ, શ્રેષ્ઠ, ધર્માત્મા, સુશીલ અને સુગ્ન છે. તેમને જોઈને બધા દેવો અને દેવાંગનાઓ એવા પ્રભાહીન થઈ ગયા કે જેમ ચંદ્રમાના અજવાળામાં તારાગણ શાખા પડી જાય છે. બ્રહ્માજીને વિશેષ આશ્ચર્ય થયું, કેમ કે તેમણે ત્યાં પોતાની કોઈ કરણી તો ક્યાંય જોઈ જ નહીં. ત્યારે શિવજીએ બધા દેવતાઓને સમજાવ્યા કે તમે લોકો આશ્ચર્યમાં ભૂલા ન પડો, હૃદયમાં ધીરજ ધરીને વિચાર તો કરો કે આ શ્રી સીતાજીના અને શ્રી રામચંદ્રજીનો વિવાહ છે, જેમનું નામ લેતા જગતમાં બધા અમંગળોનો મૂળ કપાઈ જાય છે અને ચારે પદાર્થ અર્થ, ધર્મ, કામ અને મોક્ષ મુઠ્ઠીમાં આવી જાય છે. તે જ જગતના માતા પિતા એ શ્રી સીતારામજી છે. કામના શત્રુ શિવજીએ આવું કહ્યું. આ રીતે શિવજીએ દેવતાઓને સમજાવ્યા અને પછી પોતાના શ્રેષ્ઠ બળદ નંદીશ્વરને આગળ કર્યો. દેવતાઓએ જોયું કે દશરથજી મનમાં ઘણા જ પ્રસન્ન અને શરીરથી પુલકિત થઈ જઈ રહ્યા છે. તેમની સાથે સાધુઓ અને બ્રાહ્મણોની મંડળી એવી શોભા આપી રહી હતી કે જાણે સમસ્ત સુખ શરીર ધારણ કરીને તેમની સેવા કરી રહ્યા હોય. ચારે સુંદર પુત્રો સાથે એવા સુશોભિત છે જાણે સમસ્ત મોક્ષોએ શરીર ધારણ કર્યા હોય. મરકતમણી તથા સુવર્ણના રંગોની સુંદર જોડીઓને જોઈને દેવતાઓને ઓછી પ્રીતિ ન થઈ. પછી રામચંદ્રજીને જોઈને તે હૃદયમાં હરખાયા અને રાજાની પ્રશંસા કરીને તેમણે ફૂલ વરસાવ્યા. નખથી શિખા સુધી શ્રી રામચંદ્રજીના સુંદર રૂપને વારંવાર જોતા પાર્વતીજી સહિત શ્રી શિવજીનું શરીર પુલકિત થઈ ગયું અને તેમના નેત્ર જળથી ભરાઈ ગયા. રામજીનું મોરના કંઠના જેવી કાંતિવાળું શ્યામ શરીર છે. વીજળીનો અત્યંત અનાદર કરનારા પ્રકાશમય સુંદર રંગના વસ્ત્ર છે. બધું મંગળરૂપ અને બધી રીતે સુંદર જાત જાતના વિવાહના આભૂષણ શરીર પર સળગાયા છે. તેમના સુંદર મુખ શરદના નિર્મળ ચંદ્રને અને નેત્ર નવીન કમળને લજાવનારા છે. સકળ સુંદરતા અલૌકિક છે, તે કહી જ શકાતી નથી. મનમાં ને મનમાં બહુ પ્રિય લાગે છે. સાથમાં મનોહરભાઈ શોભિત છે, જે ચંચળ ઘોડાઓને નચાવતા જઈ રહ્યા છે. રાજકુમાર શ્રેષ્ઠ ઘોડા બતાવી રહ્યા છે અને વંશની પ્રશંસા કરનારા બિરુદાવલી સંભળાવી રહ્યા છે. જે ઘોડા પર શ્રી રામજી વિરાજમાન છે તેની ચાલ જોઈને ગરુડ પણ લજાઈ જાય છે. તેનું વર્ણન નથી થઈ શકતું. તે સર્વ રીતે સુંદર છે, જાણે કામદેવે જ ઘોડાનો વેશ ધારણ કરી લીધો હોય. જાણે શ્રી રામચંદ્રજીના માટે કામદેવ ઘોડાનો વેશ બનાવીને અત્યંત શોભિત થઈ રહ્યો છે. તે પોતાની અવસ્થા, બળ, રૂપ, ગુણ અને ચાલથી સમસ્ત લોકોને મોહિત કરી રહ્યો છે. સુંદર મોતી, મણી અને માણેક ટાંકેલું જડાવ ઝીલ જ્યોતિથી ઝગમગી રહ્યું છે. તેની સુંદર ઘૂઘરીઓ ટાંકેલી લલિત લગામને જોઈને દેવતા, મનુષ્ય અને મુનિ સર્વે ઠગાઈ જાય છે. પ્રભુની ઈચ્છામાં પોતાના મનને લીન કરીને ચાલતો તે ઘોડો ઘણી શોભા પામી રહ્યો છે. જાણે તારાગણ તથા વીજળીથી અલંકૃત મેઘ સુંદર મોરને નચાવી રહ્યા હોય. જે શ્રેષ્ઠ ઘોડા પર શ્રી રામચંદ્રજી સવાર છે તેનું વર્ણન સરસ્વતીજી પણ નથી કરી શકતા. શંકરજી શ્રી રામચંદ્રજીના રૂપમાં એવા અનુરક્ત થયા
કે તેમને પોતાના 15 નેત્રો આ વખતે ઘણા જ પ્રિય લાગવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ જ્યારે પ્રેમ સહિત શ્રી રામને જોયા ત્યારે તે શ્રી લક્ષ્મીજીના પતિ શ્રી લક્ષ્મીજી સહિત મોહિત થઈ ગયા. શ્રી રામચંદ્રજીની શોભા જોઈને બ્રહ્માજી ઘણા પ્રસન્ન થયા, પણ પોતાના 8 જ નેત્રો જાણીને પસ્તાવા લાગ્યા. દેવતાઓના સેનાપતિ સ્વામી કાર્તિકના હૃદયમાં ઘણો ઉત્સાહ છે, કેમ કે બ્રહ્માજી કરતા દોઢા અર્થાત 12 નેત્રોથી રામદર્શનનો સુંદર લાભ ઉઠાવી રહ્યા છે. સુજ્ઞ ઇન્દ્ર શ્રી રામચંદ્રજીને જોઈ રહ્યા છે અને ગૌતમજીના સાપને પોતાના માટે પરમ હિતકારી માની રહ્યા છે. બધા દેવો દેવરાજ ઇન્દ્રની ઈર્ષ્યા કરી રહ્યા છે કે આજે ઇન્દ્રના જેવો ભાગ્યવાન બીજો કોઈ નથી. શ્રી રામચંદ્રજીને જોઈને દેવગણ પ્રસન્ન છે અને બંને રાજાઓના સમાજમાં વિશેષ હર્ષ છવાઈ રહ્યો છે. બંને પક્ષના રાજ સમાજમાં અત્યંત હર્ષ છે અને ઘણા જોરથી નગારા વાગી રહ્યા છે. દેવતા પ્રસન્ન થઈને અને રઘુકુળ માણી શ્રી રામનો જય હો જય હો જય હો કહીને ફૂલ વરસાવી રહ્યા છે. આ રીતે જાનને આવતી જાણીને ઘણી જાતના વાજા વાગવા લાગ્યા અને રાણી સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવીને પોંખવા માટે મંગળદ્રવ્યો તૈયાર કરવા લાગી. અનેક પ્રકારે આરતી તૈયાર કરી અને સમસ્ત મંગળદ્રવ્યોને યથાયોગ્ય સજાવીને ગજગામીની ઉત્તમ સ્ત્રીઓ આનંદપૂર્વક પૂખવા માટે ચાલી. બધી સ્ત્રીઓ ચંદ્રમુખી અને બધી મૃગલોચની છે અને બધી પોતાના શરીરની શોભાથી રતિના ગર્ભને છોડાવનારી છે. રંગરંગની સુંદર સાડીઓ પહેરેલી છે અને શરીર પર સર્વે આભૂષણો સજ્યા છે. સમસ્ત અંગોને સુંદર મંગળ પદાર્થોથી શણગારીને તેઓ કોયલોને પણ લજાવતી ગાન કરી રહી છે. કંકણ કંદોરા અને ઝાંઝર વાગી રહ્યા છે. સ્ત્રીઓની ચાલ જોઈને કામદેવના હાથી પણ લજાઈ જાય છે. અનેક પ્રકારના વાજા વાગી રહ્યા છે. આકાશ અને નગર બંને સ્થાનોએ સુંદર મંગળાચાર થઈ રહ્યા છે. સચી એટલે કે ઇન્દ્રાણી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી અને જે સ્વભાવથી જ પવિત્ર અને સમજુ દેવાંગનાઓ હતી તે બધી છળથી સુંદર સ્ત્રીઓનો વેશ બનાવી રાણીવાસમાં જઈને ભળી ગઈ અને મનોહર વાણીથી મંગળગાન કરવા લાગી. સર્વે કોઈ હર્ષને વિશેષ વશ હતા, તેથી કોઈએ તેમને ઓળખ્યા નહીં. કોણ કોને જાણે ઓળખે. આનંદને વશ થઈ બધી વરરાજા બનેલા બ્રહ્માનું પોંખણું કરવા ચાલી. મનોહર ગાન થઈ રહ્યું છે. મધુર મધુર નગારા વાગી રહ્યા છે. દેવતા ફૂલ વરસાવી રહ્યા છે. ઘણી સારી શોભા છે. આનંદકન વરરાજાને જોઈને બધી સ્ત્રીઓ હૃદયમાં હર્ષિત થઈ તેમના કમળ જેવા નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ઉભરાઈ આવ્યું અને સુંદર અંગોમાં પુલકાવલી છવાઈ ગઈ. શ્રી રામચંદ્રજીનો વર વેશ જોઈને સીતાજીના માતા સુનૈનાજીના મનમાં જે સુખ થયું તેને હજારો સરસ્વતી અને શેષજી 100 કલ્પોમાં પણ કહી નથી શકતા. મંગળ અવસર જાણીને નેત્રોના જળને રોકી રાખી રાણી પ્રસન્ન મનથી પોખણું કરી રહ્યા છે. વેદોમાં કહેલા તથા કુલાચારને અનુસાર સઘળા વ્યવહાર રાણીએ સારી રીતે કર્યા. પંચશબ્દ તંત્રી, તાલ, સાસ, નગારા અને તુરી એ 5 પ્રકારના વાજાના અવાજ પંચધ્વનિ, વેદધ્વનિ, વંદીધ્વનિ, જયધ્વનિ, શંખધ્વનિ અને હુલુધ્વનિ અને મંગળગાન થઈ રહ્યા છે. અનેક પ્રકારના વસ્ત્રોના પાગરણ પથરાઈ રહ્યા છે. તેમણે આરતી કરીને અર્ધ્ય આપ્યો ત્યારે શ્રી રામજીએ મંડપમાં ગમન કર્યું. દશરથજી પોતાની મંડળી સહિત બિરાજમાન થયા. તેમના વૈભવને જોઈને લોકપાળ પણ લજાઈ ગયા. સમયે સમયે દેવો ફૂલ વરસાવે છે અને ભૂદેવ બ્રાહ્મણ સમયાનુકૂળ શાંતિપાઠ કરે છે. આકાશ અને નગરમાં કોલાહલ થઈ રહ્યો છે. પોતાની કે પારકી કોઈ કઈ પણ વાત નથી સાંભળતું. આમ શ્રી રામચંદ્રજી મંડપમાં આવ્યા અને અર્ધ્ય આપીને તેમને આસન પર બેસાડવામાં આવ્યા. આસન પર બેસાડી આરતી કરી વરરાજાને નિહાળી સ્ત્રીઓ સુખ પામી રહી છે. તેઓ ઢગલે ઢગલા મણી, વસ્ત્ર અને ઘરેણા નોછાવર કરીને મંગળ ગાઈ રહી છે. બ્રહ્મા આદિ શ્રેષ્ઠ દેવો બ્રાહ્મણ વેશ ધરીને કૌતુક નિહાળી રહ્યા છે. તે રઘુકુળ રૂપી કમળને પ્રફુલ્લિત કરનારા સૂર્ય શ્રી રામચંદ્રજીની શોભા જોઈને પોતાનું જીવન સફળ માની રહ્યા છે. નાઈ, પતરાળા બનાવનારા, ભાટ અને નટ શ્રી રામચંદ્રજીને અર્પણ થયેલી વસ્તુઓ પામીને આનંદિત થઈ શીશ નમાવીને આશીષ આપે છે. તેમના હૃદયમાં હર્ષ સમાતો નથી.
વૈદિક અને લૌકિક બધી વિધિઓ કરીને જનકજી અને દશરથજી ઘણા પ્રેમથી ભેટ્યા। બંને મહારાજા મળતી વખતે ઘણા જ શોભાયમાન થયા। કવિઓ તેમના માટે ઉપમા ખોડી ખોડીને લજાઈ ગયા। જ્યારે ક્યાંય પણ ઉપમા ન મળી ત્યારે હૃદયથી હાર માનીને તેમણે મનમાં આ ઉપમા નક્કી કરી કે એમના જેવા એ સ્વયં જ છે। વેવાઈઓનો મેળાપ કે પરસ્પર સંબંધ જોઈને તેઓ અનુરક્ત થઈ ગયા અને ફૂલ વરસાવીને એમનો યશ ગાવા લાગ્યા। તેઓ કહેવા લાગ્યા, જ્યારથી બ્રહ્માજીએ જગતને ઉત્પન્ન કર્યું ત્યારથી અમે ઘણા વિવાહ જોયા સાંભળ્યા છે, પરંતુ બધી રીતે સમાજ સાજન માજન અને બરાબરીના પૂર્ણ સમાનતાયુક્ત વેવાઈઓ તો આજે જ જોયા। દેવતાઓની સુંદર સત્યવાણી સાંભળીને બંને બાજુ અલૌકિક પ્રેમ છવાઈ ગયો। સુંદર ભાગરણ અને અર્ધ્ય આપતા જનકજી દશરથજીને આદરપૂર્વક મંડપમાં લઈ આવ્યા। મંડપ જોઈને તેની વિચિત્ર રચના અને સુંદરતાથી મુનિઓના મન પણ હરાઈ ગયા। શુક્લ જનકજીએ સ્વહસ્તેથી લાવી લાવીને બધાને માટે સિંહાસન મૂક્યા। તેમણે પોતાના કુળના ઈષ્ટદેવના સમાન વશિષ્ઠજીની પૂજા કરી અને વિનય કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા। વિશ્વામિત્રજીની પૂજા કરતી વેળાએ દેખાતી પરમ પ્રીતિની રીતિ તો કહેવાય જ શકાતી નથી। રાજાએ વામદેવ આદિ ઋષિઓની પ્રસન્ન મને પૂજા કરી બધાને દિવ્ય આસન આપ્યા અને સૌની પાસેથી આશીર્વાદ મેળવ્યા। પછી તેમણે કૌશલાધીશ રાજા દશરથજીની પૂજા ઈશ્વર સમાન જાણીને કરી, બીજો કોઈ ભાવ ન હતો। તદુપરાંત પોતાના ભાગ્ય અને વૈભવની વિપુલતાની પ્રશંસા કરી, પછી હાથ જોડીને પ્રાર્થના કરીને માન આપ્યું। રાજા જનકજીએ બધા છાનૈયાઓનું વેવાઈ દશરથજીના જેવું જ બધી રીતે આદરપૂર્વક પૂજન કર્યું અને હર કોઈને ઉચિત આસન આપ્યા। હું એક મુખથી એ ઉત્સાહનું શું વર્ણન કરું। રાજા જનકે દાન, માન સન્માન, વિનય અને ઉત્તમ વાણીથી આખી જનનું સન્માન કર્યું। બ્રહ્મા, વિષ્ણુ, શિવ, દિક્પાલ અને સૂર્ય વગેરે શ્રી રઘુનાથજીનો મહિમા જાણે છે। તેઓ કપટથી બ્રાહ્મણોનો સુંદર વેશ બનાવી ઘણું જ સુખ અનુભવતા સર્વે લીલા નિહાળી રહ્યા હતા। જનકજીએ તેમને દેવતાઓ સમાન જાણીને તેમનું પૂજન કર્યું અને વગર ઓળખે પણ એમને સુંદર આસન આપ્યા। કોણ કોને જાણે ઓળખે, બધાને પોતાનું જ ભાન ભૂલાઈ ગયું છે। આનંદકંદ વરરાજાને જોઈને બંને તરફ આનંદમય સ્થિતિ થઈ રહી છે। સુગ્નસી રામચંદ્રજીએ દેવતાઓને ઓળખી લીધા અને તેમની માનસિક પૂજા કરીને તેમને માનસિક આસન આપ્યા। પ્રભુનો શીલ સ્વભાવ જોઈને દેવો મનમાં ઘણા આનંદિત થયા।